સુરતમાં પક્ષના એક કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે સારવાર હેઠળ રહેલા સિંહ માટે અમેરિકાથી વેક્સિન મંગાવી છે. તેમણે કહ્યું કે હજુ પણ 26 સિંહોને જોખમ છે અને તેમની અલગથી સારવાર કરવામાં આવી રહી છે. બાકીના તમામ સિંહ સુરક્ષિત હોવાનો પણ તેમણે દાવો કર્યો. સાથે જ એમ પણ કહ્યું કે સરકારે ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓ કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે સિંહોની સુરક્ષા અને સંરક્ષણને લઈને સરકાર ખૂબ જ ચિંતિત છે. ઉનાના ધારાસભ્ય પુંજા વંશી મુખ્યપ્રધાનને ગીરમાં સિંહોના મોત મામલે પત્ર લખ્યો. તેમણે લખ્યું કે ઇનફાઇટના બહાને મૂળ કારણને રફેદફે કરાઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને લેબના અભાવે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે વનતંત્રની નિષ્ફળ કામગીરીને કારણભૂત ગણાવી અને કહ્યું કે રસાયણયુક્ત માંસ ખાતા સિંહોના મૃત્યુ થયા. વાપીમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે કહ્યું કે આગામી સમયમાં રાજ્યમાં વધુ 2 નવા સફારી પાર્ક બનાવવાની યોજના છે. ત્યાં પણ સિંહ દર્શન થઈ શકશે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અને અમદાવાદ નજીકના સફારી પાર્ક બનાવવામાં આવશે. સિંહોના મૃત્યુ અંગે તેમણે કહ્યું કે સરકાર તમામ રીતે પ્રયાસ કરી રહી છે. આગામી સમયમાં આવા સંજોગો ઉભા ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. તો બીજી તરફ સિંહોના વસવાટ અને નવા વિસ્તાર અંગે પણ ગંભીર વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું. પાટણ જિલ્લાના 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે અલ્પેશ ઠાકોરે સરકાર સામે માંગ ચઢાવી છે. તેમણે મોટી સંખ્યામાં હાજર ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે સરકાર ખેડૂતોનું દેવું માફ કરે. તેમણે માંગ કરી છે કે સરકાર ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી, વીજ કનેક્શન અને ઘાસચારો પૂરો પાડે. અલ્પેશ ઠાકોરે સરકારને 1 અઠવાડિયાનો સમય આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર 1 અઠવાડિયામાં અછતગ્રસ્ત જાહેર નહીં કરે તો તેઓ ગાંધીનગરમાં ધામા નાખશે અને મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શન કરશે. તેઓ ખેડૂતો, તેમના બાળકો અને મહિલાઓને સાથે રાખીને ગાંધીનગરમાં સરકારનો ઘેરાવ કરશે તેવી પણ બાબતનો ઉલ્લેખ. અલ્પેશ ઠાકોરે સરકાર પર ભેદભાવયુક્ત નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો છે. જવાબ આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે જે ગામમાં 150 મિલીમીટર કરતા ઓછો વરસાદ થયો છે તેને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. તેમણે એમ પણ કહ્યું કે કૌશિક પટેલની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે અને જરૂર પડશે તો બીજા કેટલાક વિસ્તારોને પણ અછતગ્રસ્ત જાહેર કરાશે. અમદાવાદના બાવળા ખાતે જિલ્લાના ખેડૂતોએ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા. તેમની માંગ છે કે ડાંગરનો ભાવ રૂપિયા 350 થી નીચે ન જવો જોઈએ. બાવળા ખાતે એકત્ર થયેલા ખેડૂતોની બીજી માંગ એ છે કે માર્કેટિંગ યાર્ડમાંથી રૂપિયા 2 લાખ સુધીના નાણાં ચેકથી નહીં પણ રોકડ મળવા જોઈએ. ફતેવાડી કેનાલનો નર્મદામાં સમાવેશ થવો જોઈએ. ઉપરાંત ખેડૂતોને વીજળીના કનેક્શન ઝડપથી મળવા જોઈએ. બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતા હેઠળ જિલ્લાના તમામ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની સભા યોજાઈ. ખેડૂતોએ રેલી કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાટણ બાદ બનાસકાંઠાના ખેડૂતો પણ સરકાર સામે આવ્યા. મોરબીમાં માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી મળતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરના હસ્તે પારણા કર્યા હતા. 12 ગામના ખેડૂતોને કેનાલમાં પાણી મળશે. સુરતના કામરેજ ખાતે ભાજપની દક્ષિણ ગુજરાતની 26 નગરપાલિકાની મીટિંગમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા. ભાજપ પ્રેરિત પ્રશિક્ષણના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાને કાર્યકર્તાઓ સાથે ચર્ચા પણ કરી. બુલેટ ટ્રેનને લઈને થયેલી અરજીઓ અંગે હાઈકોર્ટે રાજ્ય, કેન્દ્ર સરકાર, નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખેડૂતોને વળતર અને સામાજિક અસરો નહીં મૂલ્યાંકનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 4 સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. દિવસે ને દિવસે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 27 લોકો સ્વાઇન ફ્લુનો શિકાર બન્યા છે. સપ્ટેમ્બરમાં મેલેરિયાના 925 કેસ, ઝેરી મેલેરિયાના 133 કેસ અને ડેન્ગ્યુના 396 કેસ નોંધાયા છે.
गत वर्षनी सरखामणीमां आ वर्षे चिकनगुनिया अने कमळाना दर्दीओनी संख्या पण वधी छे। चिकनगुनियाना 21 अने कमळाना 350 केस नोंधाया छे, ज्यारे टाइफोइड 380 केस नोंधाया छे, झाडा उल्टीना 357 केस नोंधाया छे। રાજકોટમાં પણ રોગચાળો વકર્યો છે। રાજકોટમાં સામાન્ય તાવના 153 કેસ નોંધાયા છે। મરડાના 7, ઝાડા ઉલટીના 92, મેલેરિયાના 6, ટાઇફોઇડના 3, કમળાના 2 અને અન્ય તાવના 29 કેસ સામે આવ્યા છે। રાજકોટમાં સ્વાઇન ફ્લુની વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 11 દર્દીના મોત થયા છે। સુરતમાં પણ રોગચાળો વકર્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગો વધ્યા છે। જિલ્લામાં ઝાડા ઉલટીના 192, મેલેરિયાના 541, કમળાના 47, ટાઇફોઇડના 54, ડેન્ગ્યુના 59 કેસ નોંધાયા છે, તો સ્વાઇન ફ્લુના 62 કેસ નોંધાયા છે, જે પૈકી 2ના મૃત્યુ થયા। પાટણમાં છેલ્લા 30 દિવસમાં સ્વાઇન ફ્લુથી 3 વ્યક્તિના મોત નિપજ્યા છે, 2 વ્યક્તિ સારવાર હેઠળ છે। જિલ્લામાં સ્વાઇન ફ્લુના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે। મધ્ય ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લુ વકર્યો છે। વડોદરામાં સ્વાઇન ફ્લુના કુલ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 5ના મોત થઈ ચૂક્યા છે, તો 21 સારવાર હેઠળ છે। જ્યારે મહીસાગર જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 3ના મોત થયા અને 5 દર્દી સારવાર હેઠળ। ભરૂચમાં કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 4 લોકો સારવાર હેઠળ છે, તો છોટાઉદેપુરમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે પૈકી 1નું મોત થયું છે, 2 લોકો સારવાર હેઠળ છે। આણંદ જિલ્લો પણ સ્વાઇનના ભરડામાં સપડાયો છે। જિલ્લામાં 14 પોઝિટિવ કેસ પૈકી 1નું મોત થયું, તો 5 લોકો સારવાર હેઠળ। પંચમહાલ જિલ્લામાં 4 અને નર્મદા જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। આ મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસની સંખ્યા 87 થઈ છે, તો મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે। મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુના કુલ 44 કેસ નોંધાયા છે, જે પૈકી 24 લોકો સારવાર લઈ ઠીક થઈ ગયા, આ 17 સારવાર હેઠળ છે, તો કુલ 3 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ડેન્ગ્યુના 22 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। ગુજરાતભરમાં 1 મહિનામાં સ્વાઇન ફ્લુથી 22 લોકોના મોત થયા છે। છેલ્લા 48 કલાકમાં 92 દર્દીઓ સ્વાઇન ફ્લુના નોંધાયા। રાજ્યમાં સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યા 889 પર પહોંચી છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 19 છે, તો 24 કલાકે 1 મોતથી તંત્ર પણ ચિંતિત છે। અમદાવાદની એલજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે। સમયસર પગાર ન મળતા 80 જેટલા નર્સિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સતત 3જા દિવસે કામકાજથી દૂર રહ્યા। શહેરમાં રોગચાળા વચ્ચે હડતાળના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। વડોદરામાં વોર્ડ નંબર 1માં આવેલા નવાયાર તળાવ પાસે ગંદકીના કારણે રોગચાળો ફેલાતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો। કોર્પોરેટરે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લઈ જઈ ગંદકી બતાવી હતી। તેમણે સફાઈ કામગીરી ન થતી હોવાના આક્ષેપ કર્યા, સાથે જ ગંદકીના કારણે રોગચાળો વકર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર તેમના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાંડી કૂચને પુનર્જીવિત કરવા અંગે જાહેરાત કરી। 12-23 માર્ચ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 400 કિલોમીટર મેરેથોન યોજાશે અને સાયકલિંગ પણ યોજાશે। ભીમરાડથી દાંડી સુધી 70 કિલોમીટર સુધી કૂચ યોજાશે। 25,000 લોકો તેમાં જોડાશે। અમદાવાદના ઘોડાસરમાં આવકાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો કર્યો હતો। કમ્પાઉન્ડરની બેદરકારીના કારણે તાવના દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર પરિવારે કર્યો છે। બનાસકાંઠાના ભાવળ ગામમાં ચાલતા વિકાસના કામો તેમજ બીપીએલ લાભાર્થીઓના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ધાકડી ગામેથી પસાર થતી નર્મદાની સબ કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા।
ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં મોતનો મલાજો ન જળવાતો હોવાનો આક્ષેપ છે. સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ ખોટકાતા મૃતદેહ ડીકમ્પોઝ થઈ જાય છે. જો તાત્કાલિક સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયા કરતી સામાજિક સંસ્થાઓએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે અમદાવાદના છારાનગરમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એસઆરપી, સ્થાનિક પોલીસ સહિત અન્ય એજન્સીઓ તૈનાત કરી દેવાઈ છે. પોલીસે ટોળા સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. તો 10 મહિલા સહિત 21 લોકોની અટકાયત કરી છે. મોરબીમાં યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ. તપાસમાં સામે આવ્યું કે પ્રેમ પ્રકરણમાં 3 શખ્સોએ યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢના સાબલપુર પાસે દલિત યુવકને માર મારવા તેમજ 4 પગે ચલાવી હડધૂત કરવા મામલે પોલીસે કારખાનેદાર અને પીડિત મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી છે. યુવક પર આરોપ છે કે તેણે ત્યાં જ નોકરી કરતી એક મહિલા પાસે બીભત્સ માંગ કરી હતી. હિંમતનગરમાં બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાને લઈને ચકચાર મચી છે, ત્યારે મહેસાણાના ખેરાલુમાં ઠાકોર સેનાએ બંધનું એલાન આપ્યું હતું. તો વેપારીઓએ પણ બજારો બંધ રાખી બંધને સમર્થન આપ્યું. વડોદરામાં સમા વિસ્તારમાં આવેલા સ્વાતિ શાક માર્કેટ પાસે લારી મૂકવા બાબતે 2 જૂથ વચ્ચે બબાલ થઈ. બબાલ ઉગ્ર બનતા કેટલાક અજાણ્યા શખ્સોએ 2 વ્હીલરમાં તોડફોડ કરી હતી. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે પાલનપુર પાસેથી રોયલ્ટી વગર રેતીનું વહન કરતા 3 વાહનો જપ્ત કરી વાહનોના માલિકને રૂપિયા 3.70 લાખનો દંડ ફટકાર્યો. વાહનો રોયલ્ટી વિના રેતીનું વહન કરતા હતા. ટ્રક, ડમ્પર તેમજ અન્ય એક વાહન મળી કુલ 3 વાહન જપ્ત કરાયા. મનોજ પનારાની ઓડિયો ક્લિપ જાહેર કરનાર પાટીદાર યુવાન સંજય સુરાણીને મનોજ પનારાએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ધમકી આપી. મનોજ પનારાએ ફેસબુક એકાઉન્ટથી સંજય સુરાણીને ધમકી આપતા કહ્યું કે માફમાં રહેજે, હવે સહન શક્તિની હદ આવી ગઈ છે. રાજકોટમાં ત્રાકુડા ગામે દારૂની રેડ કરવા ગયેલી ગોંડલ તાલુકા પોલીસે ખેત મજૂરોને માર માર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.